नमस्कार, विवनिया गुजराती ना फटाफट समाचार में आपनुं स्वागत छे। आओ ना के एक नजर आज ना महत्वना 10 समाचार पर। मोदी सरकार नो लीधो उकड़ो, खानगी हॉस्पिटल ने लूट श्रमिकों ने लईने पूछ्या वैदिक प्रश्नो। गुजरात हाईकोर्टे सरकार नो लीधो उकड़ो, खानगी हॉस्पिटल ने लूट श्रमिकों ने लईने पूछ्या वैदिक प्रश्नो। गुजरात हाईकोर्ट आज 100 मोटो लईने गुजरात सरकार ने श्रमिकों और खानगी हॉस्पिटल चलती लूट लईने उकड़ो लीधो हतो अने वैदिक सवालों कर्या हता। आ उपरांत गुजरात हाईकोर्टे सरकारे भूख्या लोको श्रमिकों प्रश्नों तात्कालिक उकेलवा माटे आदेश कर्यो छे। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રાહત, ધોળકા વિધાનસભા ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય પર એસસી આપ્યો સ્ટે। શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ધોળકા વિધાનસભાની બેઠકની ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે। 2017માં ધોળકા વિધાનસભા ચૂંટણી રદ કરવાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો। કોરોના મહામારીના કપરા સમયમાં પણ કોમી વેમેનિસે ફેલાવનાર સામે કડક કાર્યવાહી। કોરોનાના સમયથી સમયમાં કોમી વેમેનિસે ફેલાવવાની બાબતે અતિ ગંભીરતાથી લેવાશે અને કડક પગલાં લેવામાં આવશે। કચ્છ ભુજમાં એક વ્યક્તિ દ્વારા રાત્રિના સમયે મસ્જિદમાં ઘૂસીને અજાન માટે લેવાતા માઇકનો ઉપયોગ કરીને કોમી વેમેનિસે ફેલાવવાનો પ્રયાસ કરતા આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે। કોરોનાના દર્દી પાસેથી બેફામ ફી નહીં વસૂલી શકે ખાનગી હોસ્પિટલો, ગુજરાત હાઈકોર્ટે કર્યો આદેશ। કોરોનાના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલ બેફામ ફી હવે નહીં વસૂલી શકે, રાજ્યની ખાનગી હોસ્પિટલની ફી નક્કી કરવા આદેશ આપવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્યની સરકારની ફી નક્કી કરવાનો આદેશ કર્યો છે। વેરાવળના ગોડાઉનમાંથી ફક્ત 7 લાખની તંબાકુની વસ્તુની ચોરી, બાદમાં લગાવી આગ। વેરાવળમાં જ્યોતિ સેલ્તમની દુકાનોમાંથી તસ્કરોએ માત્ર તંબાકુની વસ્તુની ચોરી કરી હતી, જ્યારે અન્ય વસ્તુઓને અડ્યા પણ ન હતા, બાદમાં તસ્કરોએ દુકાનને આગ લગાવી હતી। અમદાવાદમાં 2-3 દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે, 750થી વધુ સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવ। અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન સમયે 73,000થી વધારે સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 750 જેટલા સુપર સ્પ્રેડર્સને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું। ગુજરાતમાં હવે NSFA કાર્ડધારકોને છેલ્લા આંકડાના આધારે અનાજ વિતરણ વ્યવસ્થા। CMO અગ્રસચિવ અશ્વિનીકુમારે એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્યમાં NSFA કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવશે। મે મહિનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે। કોરોનાની અસર, 21 લાખ પરપ્રાંતીય શ્રમિકોએ ગુજરાતને અલવિદા કહ્યું। રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રો સાથે સંકલ્પથી મેળવેલી સંખ્યા પ્રમાણે ગુજરાતમાં 20.95 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો છે। તંત્ર પહોંચી શકી ન હોય અથવા જેઓ ગુજરાતમાં રહેવા માંગતા હોય તેવા અન્ય 5-7 લાખ જેટલા શ્રમિકો હોવાનો અંદાજ છે। ગુજરાતના આ જિલ્લામાં વાતાવરણમાં આવે પલટો, વરસ્યો કમોસમી વરસાદ। કોરોનાની મહામારી વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। સાવરકુંડલાના હાથસાણી ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે, આ વરસાદ સાથે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગુજરાતના દરિયા કિનારે હુમલાની આશંકા, માછીમારોને કોસ્ટગાર્ડનો સંપર્ક કરવા સૂચના। રાજ્યમાં કોરોનાના હાકાર વચ્ચે કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયા કિનારે દેશ વિરોધી તત્વો દ્વારા હુમલો અને ઘૂસણખોરી થવાની આશંકા વ્યક્ત કરી છે, જેને પગલે ફિશરીઝ વિભાગે પોરબંદર અને તેની આસપાસના વિસ્તારોના માછીમારોને પત્ર લખીને જાણ કરી છે। ફટાફટ સમાચારમાં આજે આટલું જ। દેશ વિદેશના અન્ય સમાચાર માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ વિપ્ન ગુજરાતી પર અને આવતીકાલે ફરી મળીશું તાજા સમાચાર સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।